અને માં શ્રીજી હેલ્પ સેન્ટર સંગાત. શ્રીજી હેલ્પ સેન્ટર દ્વારા દરરોજ દર્દીઓને આપશે નિઃશુલ્ક કોરોના ઉકાળા સવારે 6 થી 9 વાગ્યા સુધી, જેથી પોઝિટિવ દર્દીઓને 50% રાહત મળશે. દરરોજ સવારે સહયોગ આરોગ્ય કેન્દ્ર, મોડર્ન સ્કૂલ, વાગડ વેલફેર હોસ્પિટલ, અંબિકા ક્લિનિક, કસ્ટમર ચોકડી, ભચાઉ કચ્છ આ ઉકાળા વિશે પુષ્ટિ કરતા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર સુનિલભાઈ કાચરોલા દ્વારા આમ જનતાને વિનંતી કરવામાં આવી છે કે દરેક ડોક્ટર, હોસ્પિટલ સ્ટાફ અને આમ જનતાએ હાલમાં ચાલી રહેલા વાતાવરણને ધ્યાનમાં રાખી ઉકાળા અવશ્ય પીવાનું ચાલુ રાખો, જેથી કોરોનાને થતો અટકાવી શકાય. સહયોગી પૂર્વ નગરપાલિકાના પ્રમુખ શ્રી ભરતભાઈ કાવત્રા, પત્રકાર મહેશભાઈ શાહ, ડોક્ટર કીર્તિભાઈ પટેલ, ગોકળભાઈ ગોહિલ, આયોજક ટીમ, શ્રીજી હેલ્પ સેન્ટર પ્રેસિડેન્ટ ફાઉન્ડર મોહન મેરિયા, વાઇસ પ્રેસિડેન્ટ પ્રદીપ સોની સાહેબ, મહામંત્રી નરેશ કફલ, એડિટર મનસુખલાલ જેતપરિયા સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જયરામ સોલંકી, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.